सूरत महानगरपालिका द्वारा नॉर्थ जोन कतारगाम विस्तार में सेवा सेतु कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्या में लोकोए भाग लई पोतानी समस्याओनो स्थळ पर ज निकास मेळव्यो हतो। राज्य सरकार की लोकहित योजनाओं प्रवृत्तियों तथा प्रश्नों ने न्यायिक चौक्कस अने झड़पथी उकेल आवे ते माटे प्रजाजनों माटे विविध योजनाओं एक ज स्थळ परथी अन्य त्वरित लाभ मळे ते हेतुसर प्रजानी लागणी मांगणी अने अपेक्षाओं ने पूर्ण करवा सूरत महानगरपालिका द्वारा शनिवारना रोज सवारे 10 कलाके नॉर्थ जोन कतारगाम विस्तार में सेवा सेतु कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं, जेमां सूरत महानगरपालिकाना मेयर हेमालीबेन बोधावाड़ा, रेलवे मंत्री दर्शाबेन जरदोश, अध्यक्ष सी आर पाटिल सहित महानुभाव उपस्थित रहा था अने लोकोना पण पोतानी तमाम समस्याओनो एक ज स्थळ परथी निकाल मेळवी खुश थया हता। लोकोने एक ज जग्याए सुविधा उपलब्ध मळे, अलग अलग विस्तारमांथी अलग जग्याए आवानुं मोटुं महानगर होय अने एने अलग जग्याए दाखलो लेवा जवानुं थाय, पछी अलग जग्याए एने कार्ड कढावानुं थाय, पहला चूंटायेला प्रतिनिधिनो दाखलो लेवा थाय, 3 થી 4 जगह अलग अलग जगह लाइन में रहेवानुं थाय। आ विस्तार में मोटा मोटू अन्य अठवा के अडाजन करता जे आपणा ध्यान में आवे छे कि आपणे अहीं वधारे काम रहे छे, एनुं कारण जाणवा जाइए तो आपणे अहीं ता विस्तार में मध्यम वर्गना लोको वधारे होवाथी अलग अलग जगह रेसिडेंट बदलातुं होय तेने एड्रेस वारंवार बदलावाना थाता होय छे। जे यूनिट होय छे, जे मामलतदार होय छे, एटला ज अन्य जनमां होय परंतु त्यां लाइन ओछी होय, एनुं कारण ए जाणवा मळे छे कि आपणे त्यां स्थळांतरनी संख्या वधारे होय छे। जेने ध्यानमां राखीने आ वखते 2 દિવસથી હું ગાંધીનગર હતો, છતાં પણ આગલા સેવા સેતુના કાર્યક્રમમાં દાખલાઓ માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ હતી કે જે લોકો જેટલી લોકોને માત્રામાં જોતા હતા એને જે ટાઈપ કરીને એને જે ઇન્વોલ્વ કરવાના હોય એમાં સમય લાગવાના કારણે થોડી મુશ્કેલીઓ સર્જાણી હતી। આપણે એ વિચાર કરીએ છીએ કે સુવિધા જેટલા લોકોને મળે એટલા લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે। મંડપ એટલા માટે વધારે કે બપોરના સમયમાં કદાચ તડકો હોય તો પણ વધારે વાંધો ન આવે, ને જો શિયાળો છે। આવા પ્રકારના હેતુથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે કોરોના ગયો ત્યાર પછી ફરી એકવાર રાજ્યભરની અંદર સેવા સેતુના કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા, એના અંતર્ગત આજનો આપણો આ કાર્યક્રમ છે। સરકારની એટલી બધી યોજનાઓ છે કે યોજનાના લાભ લેવા માટે તમારે કોઈ ને કોઈ યોજના તમારે દાખલાની જરૂર પડે, આટલી યોજનાઓ હતી નહીં। તમારે સેવા સેતુના અંદર વિધવા સહાયની દાખલો કઢાવવો હોય તો પણ અહીંથી પ્રાપ્ત થાય, રેશન કાર્ડમાં નવું નામ દાખલ કરવું હોય તો પણ અહીંયા થાય, ટ્રાન્સફેર કરવું હોય તો પણ અહીંયા થાય, નામ સુધારણા કરવું હોય તો પણ અહીંયા થાય, અલગ અલગ પ્રકારના મા વાત્સલ્ય કાર્ડથી માંડી અલગ અલગ પ્રકારની લગભગ 12 પ્રકારના કાર્યો આ સેવા સેતુમાં આજના અંતર્ગત થવાના છે। માનનીય અહીંથી જે પ્રકારે મહાનગરપાલિકા વતી આ કાર્યક્રમ યોજાય છે, ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એક સ્લોગન છે કે જે લોકોને સુવિધા આપી છે કે જે લોકોના નિયમો જે અંતર્ગત જે કામ કરવાના છે એ કામ વર્ષ પછી જો કરી શકતા હોય તો એ આજે કેમ ન કરવા, એને લઈને સરકાર આના માટે ચિંતિત છે, નાના ઉપર સતત પ્રયાસ અને મહેનત કરી રહી છે। જે પ્રકારે કામ કરી રહી છે અને જિલ્લા 4 વર્ષને આજે 5મું વર્ષ સરકારમાં ભારતીય જનતા પાર્ટી આ ટર્મ પૂરી કરે છે, ત્યારે ચાહે સેવા સેતુના કાર્યક્રમ હોય, ચાહે એક્સિડન્ટ કેસ હોય, ચાહે શહેરી વિકાસને લગતા કાર્યો હોય, શહેરી વિકાસની અંદર રાજ્ય સરકાર એકદમ સ્પૂર્ણ સ્પીડમાં દોડવા જઈ રહી છે। આવનારા દિવસોમાં અહીંયા આપણે કતારગામ ઝોનમાં બેઠા છીએ ત્યારે ખાલી રાજ્યની વાત કરું તો 25 જેટલી ટીમોને ટીપીઓને
આ છેલ્લા 3 મહિનાની અંદર 25 જેટલી ટીમોને મંજૂરી આપવામાં આવી છે. એમાં કતારગામની ટીમો, કતારગામની ટીપી સ્કીમો પણ આ છેલ્લા 6 મહિનાની અંદર જે બાકી છે એ કતારગામમાં વિધાનસભાની જે ચાર ટીમો ટીપી 49, 50, 51 અને 52 આ બધી ટીમી ટીપી સ્કીમોને મંજૂર કરવામાં આવશે આ છેલ્લા 4-5 મહિનાની અંદર જ. એટલે વિકાસના કાર્યો જ્યાં અટકતા હોય, જ્યાં રોડ રસ્તા અટકતા હોય, જ્યાં નાની મોટી ડેવલપમેન્ટ કરવા માટે જ્યાં મકાન બાંધવામાં તકલીફ પડતી હોય, જ્યાં રસ્તા બનાવવામાં ટીપી જ્યાં સુધી પ્રિલિમ મંજૂર ન થાય ત્યાં સુધી રસ્તામાં ફેરફાર હોય તો એ રસ્તો નથી બની શકતો, એ કામોને પણ આ ટીપીઓ સ્કીમો મંજૂર કરવાથી આને ઝડપ કરી શકાશે. અલગ અલગ સ્થળ ઉપર રાજ્ય સરકાર જ્યારે કામ કરી રહી છે ત્યારે અહીંથી લઈને અને કેન્દ્ર સુધી હું અહીંયા વાત કરીશ તો એમ લાગશે કે આપણે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ છે, પરંતુ 2 દિવસ પહેલાં જ તે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે કૃષિ અંતર્ગત જે કાર્યક્રમ કર્યો અને એમાં જે સંબોધન થયું પ્રાકૃતિક ખેતી માટે, એ એટલા માટે અહીં યાદ કરાવું છું કે એ આપણા માટે પણ ઉપયોગી છે. પ્રાકૃતિક ખેતી તરફ જવા માટે ક્યારે ખેડૂતો અંદર આગળ આવશે, જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીના પાકવેલા અનાજ અથવા તો ફળ ફ્રૂટ અથવા તો શાકભાજી ખરીદશું સિટીમાં, અને એનું ધ્યાન એટલા માટે રાખશે કે પંજાબની અંદર એક કેન્સર નામની એક ટ્રેન ઉપડે છે, જે પ્રકારે ખાતરનો ઉપયોગ કર્યો રાસાયણિક ખાતરનો, અને એ ખાતરના ઉપયોગથી લાંબા ગાળાના પરિણામો એ આવ્યા કે મોટા ઘરના મોટા ભાગના લોકોના ઘરે કેન્સર આવ્યા. આપણે પણ આવનારા દિવસોમાં આજથી આપણે એવો નિર્ણય કરવો પડશે કે ખાલી ઓર્ગેનિક નહીં, પ્રાકૃતિક ખેતી થયેલું ઓર્ગેનિક જે કંઈ આપણા ખાવા માટેના ખાદ્ય પદાર્થો છે એ આપણે ખાવા પડશે, કારણ કે તો જ એના અને એનો કોસ્ટ પણ થોડી ઘણી કદાચ મોંઘી હોય, પરંતુ અન્ય જગ્યાએ જે આપણે ખર્ચા કરીએ છીએ એ ખર્ચા અને સેવિંગ કરી અને આપણા ખાદ્ય પદાર્થોમાં જો એનો ઉપયોગ કરીએ તો આવનારી પેઢીને આપણે આરોગ્ય આપી શકશું. ગમે એટલી સંપત્તિ કે રૂપિયો આપશું તો એના થકી આવનારી પેઢી સુખી નથી થવાની. સંસ્કાર અને આરોગ્ય આ બે જ વસ્તુ છે આવનારા જીવનને સમૃદ્ધ કરનારું, અને એ તરફ જ્યારે રાજ્ય અને ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે આપણે બમણી આવક કરવી છે, તો ખેડૂતો જ્યારે ખેતી કરીને એના પરસેવાથી એકદમ મહેનત કરીને જ્યારે ઉત્પન્ન કરે છે અનાજ અને એને જો પૂરતો ભાવ ન મળે તો એમની આવક પણ બમણી થવાની નથી, અને ત્યારે આ અરસપરસ શહેરી અને ગ્રામ્ય આ વિસ્તારના લોકોનો એક ઓવરલેપ છે કે બંને એકબીજાનું ધ્યાન રાખશે ત્યારે આખા ભારતનું અને ગુજરાતનું એક આપણે સારી રીતે આપણે એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છે, ત્યારે એના માટેના આ નિર્ણયો આપણા માટે આવકારદાયક રહેવાના છે. આવનારા દિવસોમાં હજી ટૂંક સમયમાં તે માનનીય મુખ્યમંત્રી શ્રી સુરત પધારવાના છે અને સુરતની અંદર કરોડો રૂપિયાના કામ નવા વિકાસના કરવાના છે. ગઈકાલે મેયર ઇન કાઉન્સિલ મિટિંગ યુપીની અંદર હતી અને નરેન્દ્રભાઈએ એનો ઉલ્લેખ કર્યો સુરત શહેરનો. સુરત શહેરની અંદર જે સફાઈ અને બ્રિજ અને એસટીપી પ્લાન આ ત્રણ પ્રકારે ભારતભરની અંદર સુરત મોખરે છે ત્યારે હું અહીંયા કમિશનર અને અહીંની ચૂંટાયેલી ટીમને હું વિશેષ અભિનંદન આપું છું, કારણ કે અહીંની મહેનતના કારણે દિલ્હીની અંદર રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ લેવાનો થયો અને એવોર્ડ અમારે આપણી ટીમ સાથે મારે એમાં હાજર રહેવાનું થયું. એમાં સુરતી મૂળ સુરતીઓનો આ સ્વભાવ છે, આ જ્યારે જ્યારે જેટલા વર્ષોથી આ 25 વર્ષના શાસનની અંદર ધીરે ધીરે ગ્રાફ સફાઈ હોય, ફ્લાયઓવર હોય, વર્ષો પહેલાં એવું હતું કે સુરતની બહાર નીકળવું હોય તો તમારે કેટલો સમય લાગતો હતો, આટલી વસ્તી વધ્યા પછી આજે 35 મિનિટ થાય, કોઈ પણ ખૂણેથી કોઈ પણ જગ્યાએ પર તમારે સિટીની બહાર નીકળવું હોય તો તમે 35 મિનિટની અંદર બહાર નીકળી જાઓ. એ પ્રકારના ફ્લાયઓવર, વધારે વધારે ફ્લાયઓવર સુરતમાં થયા છે. ટ્રાફિકનું જો વધારે વધારે નિરાકરણ એ વધારે વધારે જો કરવામાં આવ્યું તો એ સુરતમાં છે. અહીંયા બેઠેલા લોકો અમને પાછો એવો વિચાર કરશે કે આપણે અહીંયા. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.